મારી સાથે અત્યારે છે ઇન્ફ્લુએન્સર કૃણાલ સુથાર. નિર્ભય ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. કૃણાલ, એક ઇન્ફ્લુએન્સર કોમેડિયન તરીકે રાજનેતા હોય તો મારે એ જ એક્ટિંગ તમારી પાસે જોવી છે. ઇન્ફ્લુએન્સર કોમેડિયન અને એ બી રાજનેતા. હા, કેમ નહીં. મારી હવે પાર્ટી છે, સમથિંગ સમજી લો, કોઈ એક્સ વાય ઝેડ કોઈ પાર્ટી જો હું તમારી જોડે વોટ માંગવા આવ્યો તો પહેલાં તો તમારી તકલીફ છે. તમારા ઘરમાં લાઇટ જે દિવસે જાય એ દિવસે ફાનસ લઈને હું જઈશ. ઓકે, બરાબર. નળમાંથી પાણી નહીં આવે તો ટેન્કર લઈને હું આવીશ. તરસ લાગશે, માટલામાં પાણી નથી તો આપણે હું તમને મિનરલ વોટરની સુવિધા કરી આપીશ. કારણ કે મારા પપ્પા જોડે બહુ રૂપિયો છે, ગાંડો રૂપિયો છે. એટલે મારા પપ્પાએ કીધું કે જલસામાં રૂપિયા વાપરો, એના કરતાં લોકોની સેવામાં રૂપિયા વાપરશો તો બહુ બ્લેસિંગ્સ મળશે. તારો ધર બહુ નજીક થી નથી શીખવાડતો. સાહેબ તારો આમ બહુ આમ રંગીલો લાગે છે. કેમ? કેમ કે ક્લાસમાં ભણાવતો તો કેમ એમ ભણાવતો તો તો ક્લાસીસમાં જ ગયા હતી. તારો સર ઓમ ઓમ ભણાવે કે જો બેટા ઓમ ઓમ ભણાવે. ના જો ભાઈ, તારો ચિઠ્ઠો બહાર પડી ગયો. મારો ભાઈબંધ તું જ્યાં કેફે બેઠી છી ને, જે આ મુરત ત્યાં જોડે જોઈ ગયો છે, મારે કંઈ ફોટો આવી ગયો છોકરો આરા દેખાય. નહીં નહીં નહીં, આવું લાગતો નહીં, આવું લાગતો. પણ જો બધી મને ખબર છે, મારી જુઠ્ઠું ભૂલે નહીં, બરાબર. આજે બધા ધંધા મોઢે છે ને, બંધ કરી દેજે. તબ તબ આપો દરે ખેતી કરી કરી સોયાબીન આમે, સોયાબીન બપોરે વેચી વેચીને તારા માટે ફી ભરા છે. અને તું મારી અહીં કેફેમાં જઈને આવી છે, કોફીઓ કોફીઓ પીને બધા એ કરા છે, બરાબર. આજથી બધું બંધ તારું, બરાબર. અને જો આ બધું ના કરવું હોય ને, ભણવું ના હોય, બધું કંઈક કાલે શું છોકરો ઓછી લઉં તો પડી જા રવડું અંબાડી ચોરમણી. આ જોઈ તો મોટી ક્લાસીસના ભાઈ મારે કેફેમાં તે નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ. આજે તમને એક એવી વ્યક્તિ સાથે મળવા જઈ રહી છું, લગભગ તો તેમનું રાજકારણ સાથે ક્યાંય દૂર દૂર સુધી નાતો નથી, પણ જો તેઓ રાજકારણમાં આવે તો શું થાય, તેમનો કેવો રાજકારણમાં રોલ હોય, તે બધી જ વાતચીત કરવી છે. અને મારી સાથે અત્યારે છે ઇન્ફ્લુએન્સર કૃણાલ સુથાર. નિર્ભય ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. કૃણાલ, રાજકારણની ઘણી બધી વાતો કરવી છે, તમે છો નહીં, આમ તો મેં તમને ઘણા બધા કોમેડી રોલ કરતા જોયા છે, ખાસ કરીને એક પશા કાકાનો પણ રોલ છે, બધી જ વાત કરવી છે. પહેલાં તો કૃણાલ સુથારની જર્ની વિશે જાણવું છે. કૃણાલ સુથારની જર્ની તો એકચ્યુઅલી 6 વર્ષ પહેલાંથી શરૂ થઈ ગઈ હતી. એક નાનો છોકરો, બહુ જ નાનો હતો હું, અને મસમથી 6ઠા 7મા ધોરણમાં ભણતો હોઈશ. અને શું કહેવાય, એમ એટલે ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ આવે એટલે આપણે કેવું આમ ગોખાઈ જતી હતી પહેલાં તો, કારણ કે એકની એક એડવર્ટાઇઝમેન્ટ આવે તો તમે આમ ગોખી લો. અને પછી બધાને સામે કહો મને આવડે છે એડવર્ટાઇઝમેન્ટ, કહું હું તો બોલીશ. જોયું આ મને તો આખી આમ લાઇન ટુ લાઇન મઢે આવડે છે. જસ્ટ આમાં શું થયું, આવું મને એક એડવર્ટાઇઝમેન્ટ ગોખાઈ ગઈ હતી તો મસ્તી મસ્તીમાં મારા ટ્યુશનમાં મારા સરની સામે મેં ગઈ લીધી. ને મારા સરે કહી દીધું કે યાર તું એક્ટર બનીશ. મેં તો શું વાત છે, ત્યારે તો મને ખબર જ નથી કે આમ આવું એક્ટર બનવાનું કે આવું મેં વિચાર્યું હતું. આવું તે તું કૃણાલ ટ્રાય કર કે તું બહુ મસ્ત કરે છે મિમિક્રી, આમ છે તેમ છે. મેં મિમિક્રી કરી જ નથી, હું ખાલી એડવર્ટાઇઝમેન્ટ ખાલી બેઠી બોલી ગયો હતો. હવે એ ટાઈમે તો આપણને બેઠું બોલતા તો આવડે જ, બરાબર. પેલું બુકમાં પછી ગોખી ગોખીને આપણે લખવાનું હોય પેપરમાં સ્કૂલમાં, તો ત્યાં તો એ બી આવડી જાય. તો પછી આમ મને રોજ મારા સર કે કરે કે બેટા તું કર, ટ્રાય કર એક્ટિંગમાં, ખરેખર તું બહુ આગળ જઈશ, બહુ આગળ જઈશ. સર આપણું બધું કામ નહીં, માંડ એક તો આ બધું ચોપડું બધું માંડ ધ્યાનમાં રહે, આ બધું કહેતી રહે યાર. ના ના કે તું કર કર, જીતે ચડ્યા હતા સર, મારી પાછળ પડી ગયા હતા રોજ. પછી એક વખત પેપરમાં એમને એડ આવી, એડ જોઈ કે જો કૃણાલ એક્ટિંગ ક્લાસીસ કરવાનું ચાલુ કર, હવે ગમે તે થાય. સારું, મેં કંઈ વાંધો નહીં. પપ્પા જોડે પપ્પાને કીધું મેં, પપ્પા એક્ટિંગ ક્લાસ શીખવા જેમ
તો ભાઈ તો સારું વાંધો નહીં કે તારે ટાઈમ પાસ કરવો હોય તો કંઈ વાંધો નહીં કરીએ. અને અમારે શું મારા પપ્પાએ હા એટલા પાડી કે એમના ઓફિસથી નજીક જ હતી એટલે બરાબર દૂર હોત તો ક્યાંક ભાઈ એમને ક્યાંક બાનું મારી દે. પછી એક્ટિંગ ક્લાસ ચાલુ કર્યા ત્યાં થોડું ઘણું શીખ્યું બરાબર. પછી ત્યાં બી આમ થોડુંક આમ મજા ના આવી. પછી ધીરે 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 પછી મારા સ્કૂલના બહુ જ જૂનો મિત્ર છે મારો સ્કૂલ ટાઈમનો મિત્ર. મને નથી ખબર કે એ યુટ્યુબ ચેનલ ચલાવે છે પણ પછી આ તો એની ચેનલ જોઈને પછી ખબર પડી કહું આ તો મારો જ મિત્ર છે યુટ્યુબ ચેનલ ચલાવે છે. મેં એને મેસેજ કર્યો કે ભાઈ મારે યુટ્યુબમાં તારી સાથે કામ કરવું છે આગળ એમ. તો હો ત્યારે તો આમ બહુ આમ પ્રોફેશનાલિટીથી વાત કરતો હતો મારી સાથે મારો જ ભાઈબંધ ખાસ મિત્ર મારો બરાબર. આમ મારી જોડે પ્રોફેશનાલિટી વાત કરો ઓકે આપણે જોઈએ મારા ટીમમાં જગ્યા નથી પણ હું તમને કહીશ જે હોય તમને. તો કે હા વાંધો નહીં. અઠવાડિયા પછી અઠવાડિયું તો રાહ જોડાય અઠવાડિયા પછી કીધું કે યસ તમારું સિલેક્શન થઈ ગયું છે તમે યુટ્યુબમાં અમારી સાથે કામ કરી શકો છો. ઓહો થેન્ક યુ અમારા અમારા સૌભાગ્ય તમે અમને કામ આપ્યું. ત્યારે પછી યુટ્યુબમાં અમે યુટ્યુબનું સ્ટાર્ટઅપ કર્યું. અમે યુટ્યુબમાં અમે આગળ ધીરે ધીરે એમાં શું આવી રીતે ફોનમાં જ અમે શૂટ કરતા હતા એ ટાઈમે ફોનમાં શૂટ કરવાનું શરૂ કર્યું. અમે કોન્ટેન્ટ બનાવતા હતા સ્ક્રિપ્ટ લખતા હતા. પછી ધીરે 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 આમ બહુ સારું થતું ગયું સારું થતું ગયું. આમ ઇમ્પ્રુવમેન્ટ છે ને જાતે જ આવતું ગયું. પછી આમ સેલ્ફ કોન્ફિડન્સ વધવા લાગ્યું કે હવે આપણે આમાં કંઈક વધારે ઊંડામાં ઉતરવું જરૂરી છે. પછી મેં વર્કશોપ ચાલુ કર્યા. પછી તમને ખબર છે પેલા ટિકટોક ને બધું હતું પણ ત્યારે પણ હું પેલું ડબિંગ નહોતો કરતો. આપણા મોઢામાંથી જ નીકળેલો જે શબ્દો હોય કોમેડી શબ્દો એમાંથી જ આપણે કરતા હતા. ત્યારે પણ એટલું બધું એમાં ગ્રો હતો નહીં એમ ટિકટોકમાં. પણ કંઈ નહીં મેં કીધું આજે નહીં તો કાલે થશે કારણ કે ડાઉન અપ્સ એન્ડ ડાઉન્સ તો બહુ જ આવ્યા છે એમ ફેમિલીથી લઈને ફ્રેન્ડ્સથી લઈને સેલ્ફ ડિમોટિવેટ બી હું ગજબ થઈ ચૂક્યો છું. પણ હા એક વસ્તુ છે કે આ લાઈનમાં મેં જે 6 વર્ષ આપ્યા છે ને કે આમ એક વસ્તુ આમ તમને કહેવા જઈશ ને તો બહુ બહુ આમ લાંબુ થઈ જશે. પણ આમ શોર્ટમાં કહું ને કે આ જો હું આ 6 વર્ષ સુધી હું આ જો આ બધા જ જેટલા અપ્સ એન્ડ ડાઉન્સમાંથી હું બહાર ના નીકળ્યો હતો અત્યારે હું આ સ્ટેજ ઉપર તમારી જોડે તો ના જ ઊભો હોત. મેંગો ફિલ્સ ચોકલેટ હતી એ બહુ પહેલા જેલી ટાઈપ ચોકલેટ નીકળી હતી અને એમાં એક કાર્ટૂન ની એડ બનાવી હતી એ લોકોએ બરાબર. એમાં ક્રોકોડાઇલ છે ક્રોકોડાઇલ ડાયલોગ બોલે છે મંકી ને અને પછી મંકી ક્રોકોડાઇલ ને કંઈક બોલે છે આમ એ ટાઈપનું કંઈક હતું. પણ મને ચોકલેટનું નામ ખબર છે કે મારે આ ચોકલેટનું નામ મેંગો ફિલ્સ કરીને એક હતી એક ગ્રીન કલરની ચોકલેટ આવતી હતી એનાથી મેં એ પેલી એડવર્ટાઇઝમેન્ટ મારાથી ગોખાઈ ગઈ હતી. પછી તો મેં ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું હતું ઇન્સ્ટાગ્રામમાં સ્ટાર્ટઅપ કર્યું. પછી યુટ્યુબ અમારું બહુ જ સરસ એટલે બહુ જ સરસ ચાલતું હતું યુટ્યુબ. અમે રોજ રેગ્યુલર અમે સ્ટડી રવિ ભેગા થઈએ સ્ક્રિપ્ટ લખીએ બીજા દિવસે શૂટ કરીએ. પણ એક સમય એવો આવ્યો ને કોવિડનો કોવિડમાં છે ને એક ફ્રેન્ડ જતો રહ્યો કેનેડા બીજા ફ્રેન્ડના ફાધરની ડેથ થઈ ગઈ એટલે આખી અમારી ટીમ વિખેરાઈ ગઈ બરાબર. હાલની તારીખમાં બી હું એટલું કહું છું કે એ અમે 3 જણા છે હું એક હેત કરીને છે એ કેનેડા છે અને ધ્રુવિલ છે એના ફાધરની ડેથ થઈ ગઈ છે એટલે એ જો આ જોબ ને ઘર ને બધામાં એમાં લાગી ગયો. પણ હાલની તારીખમાં એ અમે 3 જો જોડે હોત ને તો અત્યારે તમારા જોડે એ બે બી ઊભા હોત. એકચ્યુઅલી બહુ જ સુપર્બ કોમેડિયન છે એ લોકો બી સ્ક્રિપ્ટ રાઇટિંગથી લઈને એડિટિંગથી લઈને બહુ જ સુપર્બ કારણ કે આમ કહે ને બહુ જૂના એમ. મને એક્ટિંગ ને ઇમ્પ્રોમ ફાવે પણ એ લોકોને બધું જ ફાવે પણ આ સિચ્યુએશન એ થોડું પણ આમ તમને બધું જ ફાવે. આમ કૃણાલ સુથાર અત્યારે ઇન્ફ્લુએન્સર ના હોત અને એક પોલિટિશિયન હોત તો આમ કેવું હોત ચિત્ર કેવું હોત. એક્ચ્યુઅલી પોલિટિશિયન નું તો ક્યારે મગજમાં વિચાર્યું જ નહોતું. પણ હા એક વસ્તુ છે પોલિટિશિયન હોત તો આટલી ઉંમર માં તો પોલિટિશિયન હતા આટલી ઉંમર થઈ ગઈ એટલે પપ્પા લગ્ન કરાય સીધા ભાઈ કે હવે બેસી જાઓ ઓફિસે શાંતિથી કે તમે તમારી પોલિટિક્સ કરો. તમને કોઈ ટિકિટ આપી હોય તો તમામ પ્રચારમાં કેમ નીકળો?
હા તમે તો આમ ઇન્ફ્લુએન્સર છો, તમને એક્ટિંગ બહુ સારી આવડે આમ. હા એ જોવું છે કે કઈ રીતે નીકળો તમે. એટલે કઈ નહીં, આમ પહેલા તો ડ્રેસિંગ સેન્સ એ ટાઈપનો હોય, આમ મજબૂત વાળો, કે જે પાર્ટીનું એક્સ વાય ઝેડ જે પાર્ટી હોય એનું આખું ડ્રેસિંગ એ રીતનું હોય, કે નામનું જ હોય. અને મારી આજુબાજુ જે બી વ્યક્તિ હોય ને બધા એવા ડ્રેસ પહેર્યા હોય કે જે છે ને આમ જોઈને જ ખબર પડે કે આ પાર્ટી વાળા આયા. બરાબર, અમારે ખાલી એટલું જ કહેવાનું, વોટ આપજો બસ, અમે સેવા તમને પૂરી પાડશું બધું જ. પણ તે કોમેડી બોલાય છે, કઈ વાંધો નહીં. હા, કૃણાલ એક ઇન્ફ્લુએન્સર કોમેડિયન તરીકે રાજનેતા હોય, તમારે એ જ એક્ટિંગ તમારી પાસે જોવી છે. ઇન્ફ્લુએન્સર કોમેડિયન અને એ બી રાજનેતા, હા કેમ નહીં. તો પહેલાં તો કોમેડિયન હોય તો પહેલાં તો એના જેન જોડેથી વોટ લેવા ને એને તો આમ એવો ગળ્યો ગળ્યો કરી નાખે ને, કરી નાખો ગળ્યો ગળ્યો. મારી પાસેથી તમારે મત લેવો છે, ચલો હું તમને કેમ મત આપું. તમે અત્યારે બહુ ગજબ જ અઘરા અઘરા ટાસ્ક આપી રહ્યા તો કોમેડિયન પાસે કોઈ અઘરો ટાસ્ક ના આવે. મારી હવે પાર્ટી છે, સમજી લો કોઈ એક્સ વાય ઝેડ કોઈ પાર્ટી જો હું તમારી જોડે વોટ માગવા આવ્યો તો પહેલાં તો તમારી તકલીફ જાણીશ. ઓકે, આમ પહેલાં તો તમને એટલું, પહેલાં તો તમને તમારી સાથે એટલી મસ્ત મસ્ત વાતો કરીશ ને કે અમારી પાર્ટી અત્યારે આ પોઝિશન ઉપર છે, અમારી ટીમમાં બધા જ યંગસ્ટર્સથી લઈને ઓલ્ડ એજ સુધી બધા જ વર્ક કરી રહ્યા છે, તમને ક્યારેક કોઈ બી વસ્તુની જરૂર પડે તો અમે તમને અડધી રાત્રે બી તમારી હેલ્પ કરવા તૈયાર છીએ. બરાબર, તમે બધા જોડે કમ્પેરિઝન ના કરતા, કારણ કે અમે એક જ છીએ. બીજા બધા જોડે કમ્પેરિઝન ના કરતા કે આ પાર્ટી આવું કરે છે, પેલી પાર્ટી આવું કરે છે, તો તમે આ વસ્તુ કેમ નહીં કરતા. વી આર ડિફરન્ટ. ઓકે, બરાબર. એટલે તમે જો અમને વોટ આપશો, પહેલાં તો તમને 365 ડેઝ તમને 5G નેટવર્ક આપશો. બરાબર, તમારા ઘરમાં લાઇટ જે દિવસે જાય એ દિવસે ફાનસ લઈને હું આવીશ. ઓકે, બરાબર. નળમાંથી પાણી નહીં આવે તો ટેન્કર લઈને હું આવીશ. તરસ લાગશે, માટલામાં પાણી નથી, તો આપણે હું તમને મિનરલ વોટરની સુવિધા કરી આપીશ. બરાબર, તમારા છોકરાઓને ભણવા માટે ટેબ્લેટ જોઈએ છે, ટેબ્લેટ નહીં એનાથી બી ગજબ ટેકનોલોજીવાળી તમને PC મુકાઈ આપીશ, લેપટોપ મુકાઈ આપીશ. કારણ કે મારા પપ્પા જોડે બહુ રૂપિયો છે, ગાંડો રૂપિયો છે. એટલે મારા પપ્પાએ કીધું કે જલસામાં રૂપિયા વાપરો, એના કરતાં લોકોની સેવામાં રૂપિયા વાપરશો તો બહુ બ્લેસિંગ્સ મળશે. બરાબર, એટલા વોટ મને આપજો. એટલે આ લુક અમે જોઈએ પોલિટિશિયનમાં, કૃણાલ સુથાર પોલિટિશિયન, એક નવી પાર્ટી. તો તમે બધા લોકોને આવું જ કહેશો ઘરે ઘરે જઈને તમે ફાનસ આપવા જઈશ? આ તો પોલિટિક્સ, હું પોલિટિશિયન બનીશ તો એક રીઝન તો હશે ને, કોઈ મારી પાછળ કયા ટાઈપ નું ફાનસ લઈને જવું, જઈશ તો ખરા. રાજનેતા કદાચ ભી બન્યો હોત, મને એમ જ કે આ ડાયલોગ બાજીમાં ઊંચો નહીં આવે, કે કશું કઈ દેશની કઈ સેવા નહીં કરે, ખાલી આ ડાયલોગ બાજીમાં એક્સપર્ટ છે. મને એમ જ ને પછી શું એક જોબ આપી જશે સ્ક્રિપ્ટ રાઇટર ની. સ્ક્રિપ્ટ રાઇટર ની એક મસ્ત પાત્ર ભજવવાનું છે, કયું ભજવશો મારી સામે? અત્યારે તો મારે પસકાકરનું તો તમારી પાસે જવું છે, પણ એ આપણે મસ્ત નાસ્તો કરતા કરતા કરીશું. પણ અત્યારે એક મસ્ત કોમેડિયન તરીકેનું તમે કયું પાત્ર? કોમેડિયન તરીકે હું આજ હું છું પોતે. બીજું તો મારી જોડે તો મારા પશા કાકા છે, જે મેં જાતે ડેવલપ કર્યા હતા, આખી એક બીજી આત્મા બનાવી હતી પશા કાકા. હા, કૃણાલ સુથાર, કૃણાલ ના, કૃણાલ સુથાર તો છે જ, પણ બાજુમાં એક આમ બીજી આત્મા છે, એને જગાડવા માટે મારે બહુ જ મહેનત કરવી પડી હતી એની પાછળ. તો બાપા પશા કાકા તો આમ કહી ને કે ભાઈ મારા માટે તો બહુ મોઘેરા મહેમાન છે. પછી આપણે બીજી બધી વાતો ત્યાં જઈને કરીશું. જરૂર જરૂર જરૂર.
ઓબ્ઝર્વેશન થી મારું પછા કાકાની આત્મા કેવી રીતે બનાવી, મતલબ એક તો એક કાકાને ઓબ્ઝર્વ કર્યા હતા, કાકાનું નામ નહીં દઈ શકું ઘરના છે એટલે, એટલે એમને હું રોજ જોતો હતો, રોજ જોતો હતો, ખાલી આમ એ બોલે આપણને હસવું આવતું. તો એમાં એમાં પછી મેં નક્કી કર્યું કે સાલું આ જે વસ્તુ છે આ લોકો કરી રહ્યા છે, જ્યાં કાકા જે ઓરિજિનલ છે બરાબર, તો હું આમની આ રીતે કેરેક્ટર જ આખું ઊભું કરું તો કેવો રિસ્પોન્સ મળશે. બીજા દિવસે પેન પછી ડાયરી લઈને બેસી ગયો. પહેલાં તો આમ એમનું બોલવાની સ્ટાઇલ, એમનું મોઢાનું ગેસ્ચર, આ ટાઈપનું મોઢાનું ગેસ્ચર એમની બોલવાની સ્ટાઇલ, એક શું કહેવાય ચશ્મા પહેરે તો કયા ચશ્મા પહેરે, પછી એમના કપડાં, પછી શું કહેવાય એમની ચાલ ઢાલ, પછી એમના હાથના મૂવમેન્ટ, પગના મૂવમેન્ટ, આમ ગુસ્સે ક્યારે થઈ જાય આમ શું કહેવાય. અને મેં પછી કાકાના શોર્ટ ટેમ્પર જ રાખ્યા હતા, શોર્ટ ટેમ્પર રાખ્યા હતા, કે બહુ એમનું કોક એમને બહુ મેથી મારવા જાય ને વધારે, એની પહેલાં જ તને ગચકાઈ મારે તરત સામેવાળા પતાવી જ દે વાત. પછી એમાં પછી ગમે તે નીકળે ભાઈ આડે ધડ. એટલે પછી શરૂઆત કરી સૌથી પહેલાં મેં, પહેલાં જ્યારે તો મેં ટોપીથી શરૂઆત કરી, શિયાળો હતો એટલે સીધી આપણને શું કે દાદાને ટોપી બહુ પહેરે, શિયાળો ટાઈમ હતો ને એટલે હવે ટોપી જ રાખી દીધી, ટોપીથી શરૂઆત કરી, ટોપી ચશ્મા આમ અને મોઢાનો ગેસ સર આખો અવાજ ચેન્જ થઈ જાય. પછી ધીરે 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 શું કહેવાય એક સમય આવતો ગયો, હું મોટો થતો ગયો, પછી કેરેક્ટર ડેવલપમેન્ટ હજુ બી જરૂરી છે. પછી ટોપી પરથી પછી છે ને પેલું એની ઉપર આવ્યો કે શું કહેવાય, હા ના પેલું હું નહીં રૂમાલથી હા એમ કરીને પહેરતા આમ એ ટાઈપનું, એ પછી વ્હાઈટ દાઢી કરવાની, પહેલાં તો પાવડર, પહેલાં તો વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ કરવાની, એટલે શું કરીએ આપણે પેલું પાવડર લઈને બેતાલા પહેરું છું, બરાબર બેતાલા પહેરવાના, અહીંયા અહીંયા વ્હાઈટ કરવાનું, આમ પ્રોપર તમને એવું જ લાગે કે કૃણાલ છે જ નહીં, એકચ્યુઅલી તમે ઓળખી જ ના શકો. અહીંયા હું લેજી હમણાં શું કહેવાય આમ પછા કાકા બની અહીંયા આવું ને તો કોઈને ખબર ના પડે કે આ કોઈ યંગ છોકરો છે, કે એની ચાલ ઢાલ જ એવી છે, આમ આમ જ ચાલે, આમ જ કરીને ચાલે, એક સાઈડનું એમનું શું કે પાના પકડ બધા સ્ક્રુ ઢીલા થઈ ગયેલા એક સાઈડના, એટલે એ રીતનું પછી શરૂઆત કરીને પછા કાકામાં મેં એક્સપેક્ટ બધું કર્યું કે એકચ્યુઅલમાં આટલા બધા આમ સક્સેસ થશે એમ, હજુ મારે વધારે સક્સેસ કરવા છે, એટલે જ હું બહુ રેર કેસમાં એમને લાવું છું બહાર, રેગ્યુલર નથી લાવતો, એકદમ રેર કેસમાં લાવવાના, કે જ્યારે આવવાના ત્યારે કંઈક ને કંઈક મજા કરાવીને જ જાય એમ બરાબર. હાલની તારીખમાં બી મેં મારા રીલમાં પછા કાકાને લાયક ઘણો બધો ટાઈમ થઈ ગયો, હું લાવ્યો નથી. એનું રીઝન છે હું પોતે ચેક કરું કે પછા કાકા હજુ કેટલા ડિમાન્ડમાં છે, કે પછા કાકાની કેટલા લોકો રાહ જોઈ રહ્યા છે બરાબર. તો આપણને બી ખબર પડે કે ભાઈ પછા કાકાને હજુ યાદ કરવા માટે હું મારી સાઈડથી એવું તો શું આપું કે હજુ બી પછા કાકાને લોકો વધારે યાદ કરે બરાબર. એટલે અત્યારે તો હું જલ્દી લાવવાનો છું આ દિવાળીમાં જ, પણ કંઈ નહીં તમારે ત્યાં ડિસ્કસ કરી દઉં, દિવાળીમાં એક કન્ટેન્ટમાં પછા કાકાને હું બહુ જ સરસ આમ ઉભરીને લાવવાનો છું સારી રીતે. ના 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 પછા કાકા જ છે, પણ બહુ ઉભરીને આવશે બહાર એમ, બહુ આમ પેલું કેમ એન્ટ્રી કેવી રીતે થાય આમ હીરોની, એ રીતે પછા કાકાની ધમાકેદાર એન્ટ્રી થવાની છે, જબરજસ્ત. આમ વધારે બોલાવશો ને સ્ક્રિપ્ટ બોલાઈ જશે મારાથી આખી એમની, ના જ કહેવાય એ તો ના કહેવાય, એ તો કઈ ડાયરેક્ટ તમારા આઉટપુટ જ જોવાનું, તમે બોલો બરાબર. પછી મેં આ તો મારો રેગ્યુલર અવાજ નીકળ્યો, પછી મેં મારો એકદમ જાડો અવાજ કર્યો, પેલા તો આમ આમ કરી નાખ્યું ગળામાં થોડુંક આમ બેઝ વધારી દો, અને આમ જીભ કન્ટિન્યુ છે ને આમ 20-20 સેકન્ડે 10-10 સેકન્ડે એની આદત છે કે જીભ આવી રીતે બહાર કાઢવાની, પછી ડાયલોગ બોલવા જાય ચમચલી દીધી બોડી તો દેખી આજે
મને પૂછ્યું તું મને પૂછ્યા વગર એડી જાય છે તમે તો બાદ જેવું તેવું તેવું ચાલે છે મારી યાર ચાવી એક્ટિવા લઈ જાય તો હેડે જ જવાનું મારા પૈસા ખૂબ પૈસા તો જાડું કહે છે પૈસાને જાડું કહે છે તો હેડે જ જશો કોણ ધંધે લાગશે કાલથી બરાબર બાપા પૈસા લીલા લીલા નથી કરવાની બતાવી દો એ ચાલુ જ પડી જશે ના જાત ના પહેચાન પેલા નો એવું થશે કે શું થઈ ગયું મેં એક વખત વચ્ચે છે ને પશાકાકા ને પ્રેન્ક ટ્રાય કર્યો મતલબ પબ્લિક રિએક્શન માટે ટ્રાય કર્યો અને મેં હજુ આ મૂક્યો નથી કારણ કે મને એટલું બધું મને આમ સંતોષ ના મળ્યો થયું હતું બહુ જ સક્સેસ થયું હતું એ વાળું પછાકાકા વાળું પબ્લિક રિએક્શન હોય કેફેમાં જઉં છું અને શું કહેવાય મારો જ ફ્રેન્ડ અને એક મારી જ ફ્રેન્ડ બરાબર એક મેલ ને ફિમેલ બેઠા હોય છે અને જે છોકરો છે એ મારો છોકરો છે પછાકાકાનો છોકરો છે અને એ છોકરી સાથે બેઠો છે અને પછાકાકા જોઈ જાય પછાકાકા જોઈ જાય છે એટલે જઈ રહ્યો છે અને પેલી છોકરીને ફટાફટ કે તું ભાગ 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 એ રીતે અને પબ્લિક રિએક્શન પબ્લિક જોઈ રહી છે કંઈક સીન થઈ રહ્યો છે આની જોડે તું ફટાફટ ઊભી થઈને ભાગ બરાબર પપ્પા આવ્યા એમ એ રીતે હું જઉં છું અને હું તો જોર જોરથી બોલવાનું ચાલુ જ કરું છું પછાકાકા ગમે તેમ આ ધંધા કરવાના છે સારા આમ છે તેમ છે આવું છે તેવું છે કેવું ગમે તેમ બોલું છું પબ્લિક મને જોઈ રહી છે ગાંડાની જેમ કે આ લોકોએ કંઈક બબાલ કરી આમ છે તો હસતા બી હતા એમ એમને ક્યાંક ને ક્યાંક લાગી તો ગયું હશે કે આ શું કહેવાય કંઈક આમ પબ્લિક રિએક્શન લઈ જાય કારણ કે મારા ચાર કેમેરા મૂકેલા હતા પણ ચાર કેમેરા એવા હિડન મેં માણસો મૂક્યા હતા ને કે ખબર બી ના પડે પણ તો બી ખરેખર આપણી પબ્લિક છે ને આવું જોતા પહેલાં કેમેરા પહેલાં જોશે કેમેરા છે ને એ બબાલ જોતા પહેલાં કેમેરા જોશે એમને આઈડિયા આવી ગયો તો કેમેરા જોઈ ગયા એ પછી આખું આમ જે અમે સ્ટોરી કરી હતી ને સપોર્ટ કર્યો ખરા પબ્લિકે ભલે ખબર પડ્યા હોવા છતાં બી સપોર્ટ કર્યો કે આ લોકોને આ જે બી કરતા ને કરવા દે પછી એ લોકોએ કીધું કે જે બી કરું ને બહુ જ સરસ કર્યું પણ કેમેરા હજુ છુપાડો ભલે એટલા હજુ છુપાડો કેમેરા પણ બહુ સક્સેસ થયું હતું એ વસ્તુ પણ આમ હું ઈચ્છું છું કે એ મૂક્યું એટલા જ નથી કે મને સંતોષ નથી મળ્યો હજુ એક પછાકાકાનો એક રોલ હજુ ભજવવાનો છે જેમ કે હું જ પછાકાકાની છોકરી છું હું ત્યાં બારે બેઠી છું મસ્ત ઘરેથી કીધા વગર ગઈ છું ખોટું બોલીને અને પછાકાકા મને જોઈ ગયા છે હા તો તમે છે ને શું કહેવાય મતલબ મને ખબર છે કે શું કહેવાય રીતિ ક્યાં ગઈ હતી પછાકાકા ને ફોટો આવી ગયો છે અને પછાકાકા એ બી એક વખત આખી જોઈ લીધું છે ને પછી પછાકાકા ઘરે આવી ગયા છે પછી રિદ્ધિ ઘેર આવે છે હવે સીન ચાલુ થશે સાહેબ તારો આમ બહુ આમ રંગીલો લાગે છે ક્લાસમાં ભણાવતો તો કેફે ભણાવતો તો તારો સર ઓમ ઓમ ભણાવ જો બેટા ઓમ ઓમ ભણાવ જો ભાઈ તારો ચિઠ્ઠો બહાર પડી ગયો મારો ભાઈબંધ તું જ્યાં કેફે બેઠી છી ને જે આ મુરત ત્યાં જોડે જોઈ ગયો સાહેબ મારે કંઈ ફોટો આવી ગયો છોકરો આરા દેખાય નહીં આવો લાગતો પણ જો બધી મને ખબર મારે જુઠ્ઠું બોલે નહીં બરાબર આજે બધા ધંધા મોઢે છે ને બંધ કરી દેજે તબ તબ આપો દરે ખેતી કરી કરી સોયાબીન અમે સોયાબીન બપોરે વેચી વેચીને તારા માટે ફી ભરા છે અને તું મારી અહીં તું કેફેમાં જઈને આવી છે કોફીઓ ને બોફીઓ પીને બધા એ કરા છે બરાબર આજથી બધું બંધ તારું બરાબર અને જો આ બધું ના કરવું હોય ને ભણવું ના હોય બધું કંઈક કાલે શું છોકરો ઓછી રહ્યો તો પડી જા રવડું અંબાડી તો મળી આ જોઈ ગયો તો મોટી ક્લાસીસના ભાઈ મારે કેફેમાં તે આ પાત્ર ભજવતા આ પાત્ર શીખતા કેટલી વાર લાગી હશે
સાચે બહુ વાર લાગે. જે જ્યારે હું આજે હતું ને, જયારે હું આજે કરતો હતો ને, જયારે એક મિનિટ હતો ત્યારે મને આખો આ ભાગ દુખાય, અને એવો મને મજબૂત દુખાતો હતો ને, હું મમ્મી સામે રડું. મમ્મી મને આ સખત દુખાય છે, કારણ કે હું આ કન્ટિન્યુ આમ નામ રાખું ને, આ ભાગ દુખાય, મને આ પાછળનો ભાગ, બધી નસો ખેંચાતી હોય, અને મને એવું દુખાય, એવું દુખાય, હું સખત રડતો હતો. મમ્મી મમ્મી મને બહુ દુખાય છે, તો ના કરીશ, એ ચેન્જ કર ગઈ. હું તો ચેન્જ તો નહીં કરું, કરવું છે તો આજ કરવું છે. એમને વર્ષા કાકા પોલિટિશિયન હોય તો કેવું રહે, એકવાર એમનો પણ રોલ થઈ જાય. પ્રેમથી વાત જ ના કરે. હા, તો ચલો પશા કાકાને મત માંગવા જવું છે તો શું કહીને આવજો. લે, કાલે બ્લુ મત મતનો દિવસ છે, બરાબર, વોટનો દિવસ છે. તું જાતે ને તો તા નંબરમાં એક આવન પેલું બટન હશે, એમાં પેલી ટુકડી હશે, ટુકડી, બરાબર. તું એ બટન ના દબાવ્યું ને, ખરેખર તારા ગાલ લાલ કરનો, કે તારી આંખો કાઢી વેચી મારી, બરાબર. ઇજ્જતથી કહું છું, મારા બટન પર પણ તારો દબાવ દબાવવાનું છે, બાકી મજા આવશે નહીં, બરાબર. અમે માગવાની કોઈ જરૂર નથી, હું કશું સપોરું હાલવાનું નથી, બરાબર. પણ વોટ મને આપવાનું થાય, આવો કડક કાકો હશે ને તમારા ગોમમાં, તો તમારો ગોમ સુખી છે, સમજી લે. બાકી જો કોઈ આમ ગમે તેવું આવી જશે ને, તમને પંપાડશે ને, પંપાડે વાપરી જશે, તો હું કડક છું. જે છે એ હાથ છે, તમારે હાથવું હોય તો હાથવો, ના હાથવું હોય તોય હાથવો, મને જ વોટ આપવાનો થાય છે, બરાબર. જતો રે તલ ઉયા ટણી વાળો જ છે કાકો, પ્રોપર ટણી વાળો. પણ એ પીગળે ત્યાં જ જ્યાં એની શું કહેવાય, કોઈ આમ એના કોઈ કાકી ગમી ગઈ હોય, બરાબર, ત્યાં એ પીગળે. બાકી તો એના હરામ બરોબર એ માણસને કોઈ દિવસ આમ કોઈ પ્રેમથી વાત કરતા આવડી હોય. પણ આમ પશા કાકાને ખબર છે તમે એનો રોલ કરો છો, તમે કહ્યું ને તમારા રિલેટિવમાં જ છે આ. 50% ખબર પડી ગઈ છે, 50% બાકી છે. એક મેં તમારા હાથ ઉપર ટેટુ જોયું છે, એ શું છે? આ ટેટુ ટુ ફેસ છે. હા, આમાં મારી મિથુન રાશિ છે, એનું સિગ્નેચર બી કહી શકું, એક સિગ્નેચર બી છે બે મોટા, પ્લસ મારા બે કેરેક્ટર છે, કૃણાલ પછા કાકા, પછી એક આર્ટિસ્ટનું સિમ્બોલ બી, શું કહેવાય, બે માસ્ક હોય એક્ટરનું, એ બી આવી ગયું. નથી બરાબર, તું શું કેવાય, આ કરે છે તો આનાથી તને શું મળે છે, આમ તો તેમાં પેલી વાર તો હું છે ને હું ઘરમાં કહેતો નથી મને કેટલા મળે છે, હું શું કરું છું, હું કયું કામ કરું છું, મને કયા કામના કેટલા રૂપિયા મળે છે, એ હું ઘરે કહેતો નથી, બરાબર. ઘેર કહેતો નથી એટલે ઘરવાળાને એવું છે કે આ કશું કમાતો નથી, એના મતલબ મફતમાં બધું કરે રાખે છે એમ કામકાજ. પણ મેં ખાલી જ્યારે જ્યારે બી આવી સિચ્યુએશન આવી છે ને, મેં ખાલી એટલો જ જવાબ આપ્યો છે, મેં તમારી જોડેથી રૂપિયો માગ્યો. જ્યારે બી કોઈ બી સિચ્યુએશન આવે, મેં તમારી જોડેથી રૂપિયો માગ્યો નથી, હું મારી રીતે રહું છું, મારી રીતે કરું છું. તો તું કેટલા કમાય છે આંકડો કે, બરાબર. મારા મમ્મી પપ્પા નથી પૂછતા, મારા મમ્મી પપ્પાને તો બધી જ ખબર છે, કૃણાલ એની રીતે જે કરે છે બધું બરાબર જ કરે છે. મારા મમ્મી પપ્પા તો નહીં જ પૂછતા, પણ જે બીજા બધા પૂછવાવાળા છે ને, એ લોકોને મારા જવાબ આપવાની શું કામ જરૂર છે, મારે શું કામ આંકડો કહેવાની જરૂર છે. આજે તમારો તમારી સેલેરી હોય તો એ તમારા મમ્મી પપ્પાને ખબર હોય તો મારો પૂછવાનો રાઇટ્સ નથી, તો અને તમે કહેવાના બી નથી, તમે મને શું કામ કહો, મને કંઈ મળવાનું છે, બરાબર, તને તમને કંઈ તમને કંઈ મળવાનું છે, તો શું કામ આવી પારકી પંચાયત. આમ છોકરી જોઈ છે અત્યાર સુધી કોઈ? બહુ. છોકરીને તો કઈ ડિમાન્ડ હતી જ નથી, છોકરી તો સીધી ધડ દઈને હાથ પાડી દે છે. મારી હા છે, મને કઈ વાંધો નહીં, મને કઈ વાંધો નહીં, આવી રીતે બોલી હતી લિટરલી. તમે ફેમસ છો, તમે ઇન્સ્ટાગ્રામ માં ક્રિએટર છો, મને કઈ વાંધો નહીં, કે એ વાંધો આ મારા ઘરે લઈને મારું ફ્યુચર નો વાંધો ના પડી જાય.
એટલે એ તો એક બે એક્સપિરિયન્સ એવા બી થઈ ચૂક્યા છે, એક બે એક્સપિરિયન્સ એવા છે કે મતલબ હજુ તો મેં હા બી નહીં પાડી, મેં આગળ કોઈ ચર્ચા બી નથી કરી, બરાબર. એટીટ્યુડ એટલે બાપરે બાપ, આમ નેક્સ્ટ લેવલનો, હું આમ છું ને હું તેમ છું, મને આના વગર ના ચાલે, મને એના વગર ના ચાલે, મારે આ ટાઈમે આ વસ્તુ જોઈએ જોઈએ એટલે જોઈએ જ, અને મને આ, મને આ વસ્તુમાં જ ખોટું લાગે છે, મને આ વસ્તુમાં તરત ખોટું લાગી જાય, હું જગ્યા છોડીને જતી રહું છું ને આમ છે તેમ. હજી તો મેં કશું વાત જ નહીં કરી કે તને કઈ વાતનું ખોટું લાગે, પણ આમ છે ને કોઈ આપણે નામ બોલી કૃણાલને છે ને આ વસ્તુનું ખોટું લાગી જાય, આમ એવી રીતે બોલીએ ને, હું જ મારું જાતે જ હું મારું નામ બોલીને વાત કરું, જો તું કૃણાલને આ વસ્તુ નહીં લઈએ પણ તો કૃણાલને ખોટું લાગી જશે, પછી કૃણાલ છે ને એ વ્યક્તિને ક્યારેય મળશે નહીં, એટલે કૃણાલને છે એવું અંદર. આમ કૃણાલને અત્યારે ભૂખ લાગી છે, કૃણાલને ખાવું જોઈએ, આવી રીતે મતલબ એ છોકરી એનું નામ દઈને વાત કરે. ઓકે, બોસને કીધું અત્યારથી આ છોકરી જે લેવલનો એટીટ્યુડ બતાવી રહી છે તો મારું ભવિષ્યમાં તો મારું ખતરામાં જ છે ને. એવી બી છોકરીઓ મેં બહુ આમ ઘણું બધું મેં ઓબ્ઝર્વ કરી લીધું છે, આટલી બધી આમ છોકરીઓ જોઈ ને, અમુક તો મેં ફોટો જોઈને જ મતલબ શું કહેવાય, અમુક તો એવું નહીં કહેતો કે મેં છોકરો રિજેક્ટ કર્યો, છોકરીઓ અમે મને રિજેક્ટ કરી છે, બરાબર. આપણે એવું નહીં કહેતા કે આપણે સર્વગુણ સંપન્ન છીએ નહીં, બરાબર. છોકરીઓ બી ઘણી બધી છોકરીઓ બી મને રિજેક્ટ કરી છે કે ભાઈ શું કહેવાય, એનું કામ જે રીતનું છે તો અમે, છોકરીઓ એવું કહે છે કે એનું કામ જે રીતનું છે કંઈ ટાઈમ નહીં આપી શકે. હવે એ વાત કીધી હોય ત્રીજી વ્યક્તિ છે, બરાબર. પણ એકચ્યુઅલમાં મારું કેવું એવું છે કે તમને જે છોકરાથી તમને જે તકલીફ છે તો તમે ડાયરેક્ટ એના આવીને કોણ તમને એનું સોલ્યુશન આપશે, ના આપે એવું તો બને નહીં. હા, હું ટાઈમ નહીં આપી શકું, મોઢા પકડી દે મારે ટાઈમ અપાશે નહીં, અઠવાડિયામાં એક વખત ટાઈમ આપી શકું, પણ આ જે ત્રીજી વ્યક્તિને કહે, ત્રીજી વ્યક્તિ જે ફેરવી 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 મારા ઘરે જે પહોંચાડાની વાત, એટલે મારે સીધું મારા ફ્યુચર પર જ વાત છે કે તું તારા તું કંઈ કરતો નહીં એટલે જ તને છોકરી મળતી. કૃણાલ જો, એક તો કૃણાલ સુથાર પોલિટિશિયનમાં આવે તો કેવું નહીં, કૃણાલ સુથારનો જે બીજો ચહેરો છે પસા કાકા, એ પોલિટિશિયન તરીકે હોય તો કેવું લાગે, એટલે તમે શાંતિથી ફ્રેન્ચ ફ્રાઈસ ખાઓ, કોફી પીઓ, પણ અમને તો ખૂબ મજા આવી આજે એ જાણીને કે એક પોલિટિશિયન તરીકે પસા કાકાનો રોલ શું હોય, કૃણાલમાં શું હોય, અને કૃણાલ કઈ રીતે ઇન્ફ્લુએન્સર બન્યા, અને આગળ જો પોલિટિશિયનમાં જાય કે રાજનેતા બને તો તેઓ શું કરે. ત્યારે નહીં, હું જ્યારે હું જવાનો નથી, હજી તો હું મારે બહુ જ સારા કોમેડિયન બનવું છે, બહુ જ સારો એક્ટર બનવું છે, અને હજી તો શરૂઆત છે, હજુ આ કંઈ નથી, હજુ શરૂઆત છે, હજુ મારે બહુ જ મહેનત કરવાની છે, અને આગળ તો મેં જેટલી ઠોકરો ખાધી આગળ બી મારે છે ને ઠોકરો ક્યાંક ને ક્યાંક ખાવાની બી છે, અને બધું જોવાનું બી છે, દુનિયા જોવાની બાકી છે, આ લાઈનમાં પ્રોપર જે અંદર એન્ટર થવાનું બાકી છે, મહેનત બી જોરદાર કરીશું આમાં, અને શું કહેવાય, આપણું કામ એ જ છે કે દુઃખી લોકોને સુખી કરવા, બસ. સરસ કામ કરો છો તમે, દુઃખી લોકોને સુખી કરો છો, અમને તો ખૂબ મજા આવી તમારી સાથે વાતચીત કરીને, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ નિર્ભય ન્યૂઝમાં આવ્યા. થેન્ક યુ સો મચ નિર્ભય ન્યૂઝ મને બોલાવવા માટે. શેર કરજો આ ચેનલને, બિલકુલ સબસ્ક્રાઇબ કરજો જરૂરથી. થેન્ક યુ સો મચ. તો તમને કેવું લાગ્યું જે અમે કૃણાલ સાથે વાતચીત કરી, એક પસા કાકા સાથે વાતચીત કરી, તમે લગભગ ઘણી જગ્યા પર પસા કાકાના રોલ વિશે સાંભળ્યું હશે, આજે તમે જોયા પણ ખરા કે પસા કાકા શું છે, એ જો એક રાજનેતા બને તો કેવું લાગે, તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.